सूरत एपीएमसी नू राजकारण गरमायु छे। रमण जानीए राजीनामू आप्या बाद एपीएमसी ना डिरेक्टर्स सामे आव्या हता। खेडूत प्रतिनिधि संदीप देसाईनी अध्यक्षता में पत्रकार परिषद मळी हती, जेमा संदीप देसाईए कह्युं के 17 पैकीना 12 सभ्यो हाजर छे, 2 सरकारी प्रतिनिधि गैरहाजर छे। रमण जानी द्वारा जो हुकमी भर्युं वातावरण ऊभुं करवामां आव्युं हतुं। संदीप देसाईए कह्युं के मानसिक संतुलन गुमावी रमण जानी द्वारा पाया विहोणा निवेदन करवामां आव्या हता। सत्तानो दुरुपयोग करी गैरप्रवृत्ति करवामां आवी हती, जेथी वेपारीओ द्वारा भाजप अध्यक्ष सीआर पाटिल ने फरियाद कराई हती। रमण जानीए खोटा आक्षेप करी राजीनामुं आप्युं छे। ભૂતપૂર્વ ચેરમેન રમણભાઈ પટેલ જેની દ્વારા ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન પદેથી તારીખ 2/7/22 રાજીનામું આપેલ છે। સરહદ રાજીનામું આપવાની સાથે તેઓ દ્વારા એલિગેશનમાં કરવામાં આવેલ તેનો તે અંગે જણાવવાનું કે પહેલો અમનો જે મુદ્દો હતો કે સંસ્થાનો ભંડોળ દુરુપયોગ થતો હોય, આજ દિન સુધી સંસ્થામાં કોઈ પણ ચૂકવણા ચૂકવામાં આવ્યા છે એ તમામ ચૂકવણા બોર્ડના ઠરાવ આર્કિટેક્ટ સર્ટિફિકેટ ઇત્યાદિ આધારે કરવામાં આવેલ છે। રમણભાઈ પટેલ જેને છેલ્લા 25 વર્ષથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન પડે ચાલી આવેલ છે ને જે કામો તેમજ ચેરમેનશ્રી દ્વારા જે કામો કરવામાં આવ્યા છે તે કામો જે કંઈ પણ ના આપવાના થાય એ નવા સેક્રેટરી તેમજ ચેરમેનશ્રી સહીથી આપવામાં આવતા હોય છે, તેથી સંસ્થા દુરુપયોગ ભંડોળ થવાની જે વાત છે એમાં કંઈ તથ્ય નથી। રમણભાઈ પટેલ દ્વારા એક હતું અને જોખમી ભર્યું વાતાવરણ ઊભું કરવામાં આવેલ અને ડિરેક્ટરોને વાતોને કોઈ મહત્વ આપતું ન હોય અને મનસ્વી રીતે વહીવટ તથા નિર્ણય કરતા હોય એથી ડિરેક્ટર આવશે દરખાસ્ત આવેશમાં આવીને આપવામાં આવેલ અને આ આવશે દરખાસ્ત હથપથે માનસિક સંતુલન ગુમાવી આવેશમાં આવી ગેર જવાબદારી પૂર્ણ કરવામાં આવેલ તે કાઉન્સિલ નિવેદનને કરવામાં આવેલ છે। બીજો મુદ્દો સત્તાની ઉપર જઈ કોઈના દબાણ હેઠળ કામગીરી કરવાની નિયમ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ રહી હોય વર્ષ 2003-2022 સુધી ચેરમેન શ્રી રમણભાઈ નાઠોભાઈ પટેલ હતા, જેથી કોઈ પણ સત્તા ઉપર જવાનો સવાલ રહેતો નથી। ત્રીજો અમને જે પ્રશ્ન બોર્ડના સભ્યો ધકધમકીનું વાતાવરણ ઊભું કરી માનસિક ત્રાસ અપાડો હોય, બોર્ડના સભ્યોને ધકધમકી વાતાવરણ ઊભું કરી માનસિક ત્રાસ અપાડો હોવાનું ખરું નથી, કારણ કે 25 વર્ષથી રમણભાઈ પટેલ જ્યાંની પ્રમુખ તરીકે ચાલી આવેલ, જેથી ધકધમકી વાતાવરણ અને માનસિક ત્રાસ રમણભાઈ પટેલ જ્યાંની તરફથી આપવામાં આવતો હોય બજાર સમિતિમાં આવેલા ગાળા પાછળ લઈને ગમતા વ્યક્તિને આપી દેવામાં આવે છે એવી વ્યાપક ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઊભી થયેલી હતી। આશરે 75 જેટલા ગાળા લઈ લેવામાં આવેલ હતા, જેના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અનેક પ્રકરણો થયેલા અને એ બજાર સમિતિને આર્થિક બોજો પણ સહન કરવાનો પડેલો। મોઢવણી દાંતીના વેપારી મુકેશભાઈ અનાજવાળાને ઘેરકે દસ રીતે સ્ટોલ લઈ લેવા માટે ધકધમકી આપવામાં આવેલી અને એ મેટ્રો પોલીસ સ્ટેશન સુધી પહોંચેલી અને એમના દ્વારા સોશિયલ મીડિયામાં પણ આપણા વેપારીશ્રીએ એમનું નિવેદન આપેલું। આ સિવાયના ઘણા બધા એવા વિવિધ નિર્ણયો દ્વારા મનસ્વી લેવામાં આવેલ હોય, ડિરેક્ટર ના છૂટકે તેઓ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવી પડે અને પોતાના ખોટા કાર્યોથી ટકી શકાય નહીં એવું લાગવાથી ડિરેક્ટરોનો વિશ્વાસ કોઈ બેઠો હોય ખોટા એલિગેશન કરી રાજ્યમાં આપેલ છે। સત્તાનો દુરુપયોગ કરાવી અધિકારીઓ પાસે ન કરાવવાની કામગીરી કરવામાં આવતી હોવાની જે વાત છે એમાં વેપારી પ્રતિનિધિ હસમુખભાઈ ગાંધી અને ખેડૂત પ્રતિનિધિ ધીરજભાઈ પટેલનું અવસાન થતાં બંને જગ્યાએ ખાલી પડેલી અને તેઓએ ખાલી જગ્યા જે પડી છે ગુજરાત એપીએમસી એક્ટ મુજબ કલમ 26-15 નિયમ હેઠળ આ જગ્યા ભરવા માટે પેપરમાં જાહેરાત આપીને નિયમ મુજબ શુદ્ધિકરણ થાય છે, પરંતુ એમણે પોતાના લોહિત પ્રિન્સ પટેલ કિશોર દળ નામના પોતાના અંગત મરાઠીઓને નોમિનેટ કરેલા, હકીકતમાં એમના દ્વારા સત્તા દુરુપયોગ કરીને અધિકારી પર ખોટા નિયમ વિરુદ્ધ કામ કરવાનું દબાણ કરાવતું હતું અને ખાસ કરીને માન્ય રમણભાઈ જાની જેઓ ગુજરાત કૃષિ બજાર બોર્ડના ચેરમેન હતા એ દરમિયાન એપીએમસીના નિયામક બલોચ અને આ કૃષિ બજાર બોર્ડના સભ્ય પણ હતા, એટલે એમની નિમણૂકમાં બલોચ સાહેબના સહીથી આ બંને જાહેરનામા પર એમણે સહી કરીને બંનેને નોમિનેટ કરેલા, એટલે એમાં પણ એમનો સત્તા દુરુપયોગ થાય એવું લાગી આવેલું છે। ત્યારબાદ સંસ્થાના અધિકારી પદાધિકારી બધા મીઠે પ્રવૃત્તિ ચાલી હોય ત્યારે એ મુદ્દા છેલ્લા 25 વર્ષથી અમારા જાણી ચેરમેન પર ચાલી આવેલ હોય તેઓની એક હતું સત્તા ચાલી આવેલ હોય સત્તા દુરુપયોગ કરાવી અધિકારીઓ પાસે ન કરવાની કામગીરી જો કરવામાં આવતી હોય તો રમણભાઈ પટેલ જાની દ્વારા કરવામાં આવેલ હોઈ શકે, સંસ્થાના અધિકારી પદાધિકારી બદનામી થાય તેવા કૃત્યો કરવામાં આવેલ નથી, પરંતુ રમણભાઈ પટેલ જાની દ્વારા આવી હકીકત જવામાં આવેલ હોય તો સંપૂર્ણ કાર્ય તેઓ દ્વારા કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે માનવાના કારણ છે। રમણભાઈ પટેલ જાની
દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી જે મુદ્દાને આગળ કરી રાજ્યનો આપેલ છે તે તમામ મુદ્દાના કાર્ય અંગે સત્તા રમણભાઈ પટેલ જેની પાસે હતી અને પોતે જ કાર્ય કરેલ છે પણ એ કાર્યને કઈ કઈ રીતે કરવામાં આવેલ હોય તેમ જણાવેલ છે રાજ્યનો આપેલ છે જેથી કોઈ પણ વીર વ્યક્તિ શુદ્ધ બુદ્ધિ પૂર્વક આવું લખાણ લખી શકે નહીં પણ રમણભાઈ પટેલ જેની પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધેલ હોય અને ફ્રસ્ટ્રેટ થઈને સત્તા રહ્યું તેવું લાગતા લાગવાથી ખોટા એલિગેશન કઈ રાજીનામું આપેલ હોય કે બાબતે અમે ડિરેક્ટ મોદીના ખુલાસો બધા કરીએ છીએ. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક.